ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરવાના છે તેવામાં સરહદ પર ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા છે, જેના કારણે અફરાતફરીનો માહોલ છવાયો છે. શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે, હું છું જયંત આફડા. ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરી દેવામાં આવી છે. સિંધુ બોર્ડર, ગાઝીપુર, ટીકરી, ચિલ્લા બોર્ડર, કાંદીલી કુંજ, DND અને નોઈડા બોર્ડર પર ભીડ ભેગી થવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. દિલ્હી, યુપી અને હરિયાણાની પોલીસે સુરક્ષા પણ વધારી દીધી છે. આ એન્ટ્રી પોઈન્ટ પર રોડ રોલર, ક્રેન, JCB અને કાંટાળા તાર પણ મૂકવામાં આવ્યા છે. ખેડૂતોની એન્ટ્રી રોકવા માટે દિલ્હી પોલીસની સાથે સાથે ભારે સંખ્યામાં અર્ધસૈનિક દળોની તૈનાત પણ કરી દેવામાં આવ્યા છે. જે પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે જોતા કોઈપણ સંજોગોમાં ખેડૂતોને ટ્રેક્ટર, બસ અને બીજા વાહનોથી દિલ્હીમાં ઘૂસવા દેવામાં નહીં આવે. બોર્ડર પર બેરિકેડિંગના કારણે નોઈડાથી દિલ્હી તરફ ભારે ટ્રાફિક જામ પણ આજે સવારે સર્જાયો હતો. 12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં 5.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુત્તમ ટેકા ભાવ ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. આ મીટિંગ હવે ખેડૂત નેતાનું શું કહેવું છે તે પણ સાંભળી લો. ભાઈ સારે ભાઈયા ના જોડકર રામ રામ, સત શ્રી અકાલ ભાઈ. આજ 5 ઘંટે કે અંદર સરકાર કે મંત્રીઓ કે સાથ મીટિંગ ચલી, લેકિન મીટિંગ મેં કોઈ નતીજા નહીં નિકલ્યા. 8 તારીખ ને આ સરકાર જહાં પર ખડી થી વહીં પર લગભગ આજ ખડી હૈ. ચાહે બાત MSP પર કાનૂન બનાને કી બાત હો, ચાહે બાત હો સ્વામીનાથન આયોગ કી રિપોર્ટ લાગુ કરને કી, ચાહે બાત હો કિસાન મજદૂરા કે કર્જ માફી કી, ચાહે બાત હો WTO તે બહાર આણ કી, સરકાર ને કોઈ ભી નિર્ણય નહીં દિયા. સરકાર કે પાસ કોઈ ભી ઠોસ જવાબ નહીં થા. એક એક મુદ્દે પર તથ્ય કે સાથ હમને બાત રખી, હમારે લીડરા ને બાત રખી, તો ઉસકે બાદ હમ આપસે હાથ જોડ કે પ્રાર્થના કરના ચાહતે હૈ કે ભાઈ તમામ સાથીઓ ને યહી કહ્યા હૈ કે હમારા આંદોલન એઝ ઇટ ઇઝ જારી રહેગા. આંદોલન પૂરે તરીકે સે શાંતિપૂર્ણ ઢંગ સે આગે બઢાના હૈ હમને. તો સારે હરિયાણા વાળે ભાઈયા સે હાથ જોડ કે પ્રાર્થના હૈ કે કલ સારે કે સારે ભાઈ સુબહ 10 બજે તક શંભુ બોર્ડર પર, ખનૌરી બોર્ડર પર, વહાં પર સારે સાથી અધિક સે અધિક સંખ્યા પહોંચો. ઇસ બાત કા જરૂર ધ્યાન રાખીઓ કે મારી શાંતિ કિસી ભી તરીકે તે ભંગ નહીં હોની ચાહીએ. કિસાન મજૂર મોરચાના કન્વીનર સરવણસિંહ પંઢેરે જાહેરાત કરી કે ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ, હરિયાણાની શંભુ, ખનોઈ અને ડબલાવી બોર્ડર પર ભેગા થવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કે દરેક મુદ્દા પર ચર્ચા થઈ છે. ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે અને અમને કંઈ પણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે, પરંતુ આંદોલન માટે મક્કમ છે. ત્યારે આજે પંજાબ તરફ આવતા ખેડૂતોને રોકવા માટે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ખેડૂત પર સેલ ફૂટ્યો હતો, જેના કારણે તેના મોઢા અને હાથના ભાગમાં ઈજાઓ થઈ હતી. બીજી તરફ શંભુ બોર્ડર પર પણ હોબાળો મચ્યો હતો. હરિયાણા પોલીસે હાલમાં ખેડૂતોને આગળ વધતા અટકાવ્યા છે અને ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા પર મક્કમ છે. પંજાબથી ખેડૂતની ભીડ હરિયાણા તરફ આગળ વધતાની સાથે તરત જ ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડીને ખેડૂતોને રોકી દેવામાં આવ્યા હતા. પંજાબના ખેડૂતોને શંભુ બોર્ડર પહોંચતા પહેલાં બેઠક બોલાવી છે અને તમામ ખેડૂતોને બોર્ડર પહેલાં 5 કિલોમીટર દૂર રોકાવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાંથી પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર બધા ભેગા થશે. હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ કરવા માટે મક્કમ છે. ખેડૂતોની જીત જોતા દિલ્હી પોલીસ સુરક્ષા કારણોસર લાલ કિલ્લો બંધ કરવાનો નિર્ણય લીધો છે. લાલ કિલ્લાના મેઇન ગેટ પર અનેક લેયરની બેરિકેડિંગ પણ કરી દેવામાં આવી છે અને ગેટ પર બસ, ટ્રક ઊભી રાખી દેવામાં આવ્યા છે, જેના કારણે કોઈ ગાડી અંદર દાખલ ન થઈ શકે. બીજી તરફ બવાના સ્ટેડિયમને જેલમાં બદલવાના કેન્દ્રના પ્રસ્તાવને કેજરીવાલ સરકારે ફગાવી દીધો છે. દિલ્હી સરકારે કહ્યું છે કે ખેડૂતોની માંગ વ્યાજબી છે. દરેક નાગરિકને બંધારણ હેઠળ શાંતિપૂર્ણક પ્રદર્શન કરવાનો અધિકાર છે. ખેડૂતો આ દેશના અન્નદાતા છે અને અન્નદાતાને જેલમાં ધકેલી દેવાની વાત ખોટી છે. બવાના સ્ટેડિયમને જેલમાં પરિવર્તિત કરવાની પરવાનગી આપી શકાય નહીં. જોઈએ હવે દિલ્હી તરફ કૂચ કરવામાં ખેડૂતોને સફળતા મળે છે કે પોલીસ ખેડૂતોને રોકવામાં સફળ થાય છે. કારણ કે જે શંભુ બોર્ડર છે ત્યાં પોલીસે બેરિકેડિંગ્સની નજીક ખેડૂતોને આવવા માટે મનાઈ કરી દીધી છે.
બીજી તરફ ખેડૂતોનું પણ એવું કહેવું છે કે તેમના આગેવાનો છે તેમના દ્વારા હજી સુધી આદેશ મળ્યો નથી, જો આદેશ મળશે તો મિનિટોની અંદર જ આ બેરિકેટિંગ્સ હટાવી દઈશું. ત્યારે હવે જોવાનું રહ્યું કે સફળતા કોને મળે છે. આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાયા.